કોર્નિયા અને આંખની અંદર બીજા રંગનું જે અંગ છે
કોઈ આ વ્યક્તિની આંખમાં સ્પષ્ટપણે જોશો તો એની આંખની અંદર તમને ત્રણ ભાગો બનતા જોવા મળશે. એક મુખ્યત્વે વચ્ચે એક નાનું છિદ્ર આવેલું છે જે આઈરિસની અંદર આવેલું છે કે જે ગાટા ભાગના ભાગની અંદર આવેલું છે કે સોયના કાણા જેટલું નાનું છિદ્ર છે એને શું કહેવામાં આવે છે કીકી કહેવામાં આવે છે બરોબર. આ એ જે કીકી છે એ કીકીને આપણે બીજું કેવું હોય તો રેટિના જે છે એની અંદરના ભાગમાં છે. પછી આઈરિસ કીકીના કદનું નિયંત્રણ કરે એટલે કે તે દ્વાર પહોળું કે સાંકડું બનાવી આંખમાં પ્રવેશતા પ્રકાશના કિરણોનું નિયમન કરે છે. તો આંખની અંદર મુખ્યત્વે આપણે ત્રણ જે અંગો ભણ્યા એની અંદર પહેલું જે અંગ છે જેને કોર્નિયા કહીશું કે જે બહાર આવરણ કે જે સંવેદ હોય છે એની બહારનો ભાગ જે છે એ પારદર્શક હોય છે એકબીજી આરપાર જોઈ શકે તેવો છે જેને કોર્નિયા કહે છે. પછી કોર્નિયાની પાછળ જે રંગીન ઘેરા રંગનો ભાગ જોવા મળે છે જેને આપણે જે સ્નાયુઓનું બંધારણ બનેલું હોય છે જેને આપણે આઈરિસ કહીએ છીએ. અને આઈરિસની અંદર મુખ્યત્વે એક આંખના કાણા જેટલું અને સોયના કાણા જેટલું નાનું જે કાણું જોવા મળે છે છિદ્ર જોવા મળે છે આ છિદ્રને આપણે શું કહીએ છીએ કીકી. અને આ કીકીનું જે છે એને નિયંત્રણમાં રાખવાનું કાર્ય એને ક્યારે મોહણી કરવી ક્યારે સાંકડી કરવી એને નિયંત્રણમાં રાખવાનું જે કાર્ય મુખ્યત્વે પ્રકાશના કિરણો આવે એની પહેલા જે સિંગલી સ્નાયુઓ કે જે પ્રકાશના કિરણો જે છે
વિદ્યાર્થીઓ આ જે છે એ ટોપિક